શાસ્ત્રોમાં તો બહુ સરસ લખ્યું છે કે સૌ અલગ અલગ નામથી આ દુનિયામાં આવે છે, ગમે એ જગ્યાએ હોય, ગમે એવો હોય, ગમે એવા આકારનો હોય, કોઈ પણ પ્રાણી હોય, એ બધાના હૃદયની અંદર ઈશ્વર વસે છે. માટે એ હંમેશા દરેક જીવ પ્રણામ કરવા યોગ્ય છે, દરેકને પ્રણામ કરવા જોઈએ, એને કોઈ દિવસ હેરાન કરાય નહીં. અને બીજાને હેરાન કર્યા હોય એ કેવા હોય? અને આમાં વાત એવી આવે છે કે ચુડેલથી નબળું કોણ? હવે વિચાર કરો, ચુડેલ આવી ભયંકર હોય તો એનાથી પણ નબળું કોઈ છે? એની આ વાત છે. અને એવી એક આપણે વાત કરવી છે તો, એક માણસ છે અને ગામનો રખેવાળ છે, આખી રાત ગામમાં ફરતો હોય, હાથમાં તરવાર લઈ અને ગામનું રક્ષણ કરે, અને ગામ આખું ગામ છે એના ભરોહે હોઈ જાય કે આપણો રખેવાળ છે ને એ જાગે છે, એના ભરોહે આખું ગામ હોઈ જાય. એમાં એક દિવસ એમ કહેવાય છે કે અડધીક રાતને ટાણે ગામની ફરતો હતો, અને તમ 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 કરતા તમરા બોલે છે, અને આખા ગામનો દરેક જીવ છે એમ કહેવાય છે કે હોઈ ગયું છે. અને એ અડધીક રાતનો ગજર ભાંગ્યો હશે, અને એવું શાંત વાતાવરણ, અને એવા વાતાવરણમાં અડધીક રાતને ટાણે એ માણસને સ્મશાનની બાજુમાંથી નીકળવું, એ સ્મશાનની બાજુમાંથી તો નીકળ્યો પણ ચાલતા ચાલતા એની નજર સ્મશાનમાં વહી ગઈ, અને સ્મશાનમાં એક ચિતા સળગતી હતી. દિવસે કોઈ સળગાવ્યું હોય છે એટલે એ તો આમથી ત્રણ દિવસ સુધી તો સળગતું જ રહે, એટલે એ આગ ધીરે 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 સળગતી હતી સ્મશાનમાં. અને એની બાજુમાં એક સ્ત્રી ઊભી હતી. એ સ્ત્રી ઊભી હતી એટલે આ રખેવાળને એમ થયું કે મારી રજા સિવાય રાતના ભાગે કોઈ ગામમાં આવી ન શકે, અને આ સ્મશાનની અંદર આ સ્ત્રી કેવી રીતે આવી હતી? એટલે તરત પોતાની એમ કહેવાય છે કે તરવાર કાઢી અને ધીરે 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 હાલતો હાલતો એ ધીરા ધીરા છમ 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 કરતા પગલા માંડતો માંડતો એ સ્મશાનની અંદર ગયો. ભાઈ, સ્મશાનની અંદર તો ગયો, જ્યાં ચિતા સળગતી હતી તેની બાજુમાં એ સ્ત્રી ઊભી હતી. એને પૂછ્યું તલવાર કાઢીનો કે કોણ છો? જોજો આની અંદર જીગર કેટલી હશે કે અડધીક રાતનું ટાણું છે, શાંત વાતાવરણ છે, અને સ્મશાનમાં ચિતા સળગે છે, ને એની બાજુમાં સ્ત્રી ઊભી છે, તો એ જીગર વાળો કેટલો હશે? અને ન્યા જઈને પૂછ્યું કે કોણ છો, અને રજા સિવાય તારાથી અંદર અવાય નહીં, અને તું કેવી રીતે અહીંયા આવી ગઈ? અને ત્યારે એ સ્ત્રી એમ કહે છે કે ભાઈ, હું ચુડેલ છું. હે, કે હું ચુડેલ છું અને હું કાયમ અહીંયા જ હોઉં છું. હું તો તને ઓળખું છું, તું ગામનો રખેવાળ છો, કાયમ ફરતા ફેરા મારતો હો છો આખી રાત. મારે તો અહીંયા કાયમનું છે, મારું ઘર છે. કે તું ચુડેલ છો? કે હા, હું ચુડેલ છું. કે અહીંયા શું કરેશ? કે અહીંયા હું અત્યારે રસોઈ રાંધું છું. હે, કે હા. કે કઈ જગ્યાએ? કે જો ને, આ ચિતામાં તને નથી બતાતું. એટલે ચિતાની અંદર નજર કરી તો એક પાત્રની અંદર, એક અલગ જ પાત્ર હતું, અને એની અંદર પાણી ઉકળતું હતું. એટલે પૂછ્યું કે આવું પાત્ર તો મેં ક્યાંય જોયું નથી, આ શું છે? કે માણસની ખોપરી છે. જોજો, ચિતા સળગે છે એની ઉપર આ જે ચુડેલ છે એ રાંધે છે, અને માણસની ખોપરી ઉપર મૂકેલી છે, અને એની અંદર પાણી ઉકળતું હતું. એટલે કીધું કે આ પાણી ઉકળે છે એ કંઈક અલગ લાગે છે, એ શું છે? કે આ માણસની ખોપરીમાં તને જે પાણી જેવું દેખાય છે એ પાણી નથી, ચુડેલ કે છે, પાણી નથી, આ દારૂ ઉકળે છે. કે તું દારૂ ઉકાળીને પીવાની છો? કે નહીં, માણસ જેમ ચૂલે પાત્ર મૂકી અને એની અંદર તેલ નાખીને તેલને ઉકાળીને પછી જે રસોઈ રાંધે, એવી રીતે અમે જે ચુડેલું હોય છે ને એ દારૂ ઉકાળી અને એમાં પછી અમે રાંધીએ છીએ. આ અમારું એક જાતનું તેલ છે. કે દારૂ ઉકાળે છો? કે હા. કે તો રસોઈમાં શું રાંધવાની છો? જોજો, આ માણસ પૂછે છે ચુડેલને, રસોઈમાં તો શું રાંધવાની છો? કે હું આજે કૂતરાનું માંસ રાંધવાની છું. હે, કે કૂતરાનું માંસ રાંધવાની છું? એમ કે હા. એ વાત કરતા કરતા આ માણસની નજર છે એ બાજુમાં રહેલા એક વૃક્ષની ઉપર ગઈ, તો ત્યાં વૃક્ષની નીચેના ભાગમાં એક પગરખું લટકતું હતું.
એટલે આ માણસ છે એ દાંત કાઢતો કાઢતો ચૂડેલ ને એમ કે છે કે ઈ વાત સાચી તારી, તું એક તો ચિતા ઉપર તો માણસની ખોપરીમાં દારૂ ઉકાળીને એમાં કૂતરાનું માંસ રાંધવાની છો, એટલે જે આ પગરખું તે રાખ્યું છે એમાં નાખીને જમવાની હશે ને, કારણ કે એક તો તું ચૂડેલ તો છો જ, એટલે હવે તો એ પગરખાની અંદર જ નાખીને જમવાની હોય ને. ત્યારે ચૂડેલ કહે છે કે નહીં, એ પગરખું મેં પાત્ર માટે નથી રાખ્યું, જમવા માટે નથી રાખ્યું, કે તો કે મારી રસોઈમાં કોઈ માણસની નજર ન લાગે ને એટલા માટે મેં પગરખું લટકાવ્યું છે. અને વાત એ સાચી છે, આપણે ઘણી જગ્યાએ ક્યાંક જમણવાર ચાલતો હોય, ભોજન સમારંભ હોય, તો એવી જગ્યાએ ક્યાંક દૂધપાક રંધાતો હોય, સારી રસોઈ રંધાતી હોય, તો ત્યાં પગરખું રાખવામાં આવે. એક ટૂચકો છે કે કોઈની નજર ન લાગે અને રસોઈ બગડે નહીં. એટલે આ જે ચૂડેલ છે એ પણ એમ કહે છે કે મારી રસોઈ બગડે નહીં, મારી રસોઈને કોઈની નજર ન લાગે ને એટલા માટે મેં આ પગરખું લટકાવ્યું છે. ત્યારે આ માણસ વિચારમાં પડી ગયો અને દાંત કાઢતો કાઢતો એમ કહે છે કે ચિતા અગ્નિ મદિરા આંધણ, એમાં રાંધણ માંસ રુધિર, નર મૂળે નજર નાખી એને અભડાવે કોણ અધિક. હે ચૂડેલ, એક તો તું ચૂડેલ છો, એમાં પાછી આ ચિતાની ઉપર તે માણસની ખોપરી રાખીને એમાં દારૂ ઉકાળ્યો છે ને એમાં કૂતરાનું માંસ તું રાંધવાની છો, તો હવે એક તો તું ચૂડેલ ને આવું બધું છે ને આમાં આમાં નજર લાગે કોની, આમાં કોઈની નજર જ ન લાગે. અને ત્યારે ચૂડેલ છે એ બહુ સરસ જવાબ આપે છે કે માણસ, હે રખેવાળ, સાંભળી લે, અમારી રસોઈને પણ નજર લાગે. હે કે નજર લાગે કે એવા કંઈક નરાધમ માણસો હોય છે એની નજર છે ને એ અમારી રસોઈને લાગી જાય, કે હવે આ ચૂડેલથી નબળું કોણ હશે એમ. ત્યારે માણસ પૂછે છે કે તો તને નજર લાગે કોની, અને ત્યારે ચૂડેલ જવાબ આપે છે કે ગૌ બ્રાહ્મણ અને ગરીબની જેણે હળહળતી લીધી હોય હાય, એવા નરાધમની નજરથી ખાધ મારું અભડાય. જેણે ગાયુની હાય લીધી હોય, જેણે ગરીબની હાય લીધી હોય, જેણે બ્રાહ્મણની હાય લીધી હોય, એવા નરાધમ માણસો હોય ને એની નજર આ ચૂડેલની રસોઈમાંય નજર લાગે છે. તો વિચાર કરો, અમુક અમુક માણસો ચૂડેલ કરતાય નબળા હોય છે, કે જેણે ગાયુને હેરાન કરી છે, જેણે બ્રાહ્મણોને હેરાન કર્યા છે, જેણે ગરીબોની હાય લીધી છે, એવા માણસોની નજરો છે ને એ ચૂડેલને લાગે છે ભાઈ. હો, ચૂડેલ કરતાય નબળા અમુક માણસો હોય છે. એટલે કીધું છે કે ઈશ્વરને તમે પ્રણામ કરીને એટલું કહેજો કે હે બાપ, અમારે 3% અમને જમવાનું મળતું હોય ને કદાચ ન મળે, ગરીબાઈ હોય ને, તો અમે સહન કરી લઈશું, ભલે 1% અમને રોટલો મળે, ભલે એ ઘીથી ચોપડેલો ન હોય, એ અમે ખાઈ લેવું, પણ હે બાપ, એ રોટલો કોઈની હાયથી ચોપડેલો ન હોવો જોઈએ, એ ઠાકરને પ્રાર્થના કરજો. અને ક્યારેય પણ ગાયું ગૌ માતા હોય, બ્રાહ્મણ હોય, ગરીબ માણસ હોય, એની કોઈ દિવસ હાઈ લેતા નહીં. આ ખૂબ સરસ મજાની વાત આપણા કવિએ લખી અને આપણને, મને તમને એક વસ્તુનો સંબોધન કર્યો કે કઈ કઈ વસ્તુની હાઈ ન લેવાય, અને એ હાઈ લાગી હોય તો હાથ બહુમાં કોઈ દિવસ આપણે છૂટવાના નથી. એટલે આવાના આવા અવનવા ઇતિહાસ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુનકીદાર અને લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને જરૂરથી આપ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય જોગમાય.